वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् मायापुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारकम् वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं दामदम् वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदम् वन्दे श्री नन्दकिशोर स्वामी चरणम् श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामी नारायण भगवान नी जय। श्री हरे कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। श्री ठाकुर जी महाराज नी जय। श्री सदगुरुदेव की जय। तारीख 13 एप्रिल 2021 मंगलवार लोहाधाम न्यूजर्सी श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला लोहाधाम परिवारना तमाम भक्तों ने जय स्वामीनारायण। श्री मुक्त मुनि चरितम अंतर्गत श्री रामानंद स्वामी स्वामी मुक्तानंद ने संत जीवन नो उपदेश आप्यो। उपदेश आपी मुक्तानंद स्वामी ए पोतानी जातने धन्यता अनुभवी। हवे जे एमनु जीवन कहता रामानंद स्वामी ना शिष्य थया पछी मुक्तानंद स्वामी नु जीवन एमनी दिनचर्या केवी हती अने रामानंद स्वामी जेवी दीक्षा आपी तरत ज पोतानी सेवा मा राखी ले छे मुक्तानंद स्वामी ने। कई रीते सेवा करे छे आपणे आजे जोईए।
પછી સંત ભેળા થઈ રહ્યા, માળા ઝોળીને પાત્ર ગ્રહ્યા. આજ ખીલ્યું છે પૂરણ કમળ, થતા રવિ યોગ નિર્મળ. પેલા જુગ જેવા હતા દાન, તે તો બની ગયા હવે ક્ષણ. કેમ વાસર જાય છે વીતી, તેને ખબર નથી રહેતી. ઉઠે બ્રાહ્મ મુહૂર્ત માની, પછી ચિંત વિચરણ જોચિત. કરે સ્નાન વિધિ ભલી ભાતે, જ્યારે થયું નય હોય પ્રભાતે. પેરી સ્વચ્છ સુંદર વસાન, એક પાથરી રૂડુ આસન. પધરાવી પ્રભુને તે માહી, પૂજે પ્રેમથી શ્રી અદુરાઈ. જ્યારે પૂરી થવા આવે પૂજા, ત્યારે જાગે સંત જે હદુજા. એમ ઉઠે છે સહુથી પહેલા, રાજી કરવા સ્વામીને વેલા. મુક્તાનંદ સ્વામી, પછી રામદાસ સ્વામી કહેતા, રામાનંદ સ્વામીના જે શિષ્ય ભાઈ રામદાસ સ્વામી, એ જાણી લેવું જોઈએ કે રામાનંદ સ્વામીને 50 જેટલા સંતો હતા. કેટલા ભગત કેટલા હતા? 50. અને હજારોની સંખ્યામાં ગ્રહસ્થ ભક્તો હતા. અને રામાનંદ સ્વામી શિષ્યોમાં સંતોના જે નામ એ જાણવા જેવા છે, કોણ કોણ હતું એ યાદ રાખવા જેવું છે. ભાઈ રામદાસ સ્વામી કોણ? પેલા, પછી રઘુનાથ દાસ સ્વામી, મુક્તાનંદ સ્વામી. આ યાદ રાખવા જેવું છે કે રામાનંદ સ્વામીને 50 શિષ્ય હતા. કેટલા? એમાં કયા કયા શિષ્ય હતા ને એના નામ કહું છું. રામદાસ સ્વામી, રઘુનાથદાસ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, સંન્યાસી દેવાનંદ સ્વામી, સેવાનંદ સ્વામી, શ્રીધરાનંદ સ્વામી, મુકુંદ વર્ણી, આનંદ મુનિ, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, ચિદ્રૂપાનંદ સ્વામી, વ્રજવાસી ભજનાનંદ સ્વામી, નિવૃત્તાનંદ સ્વામી, સાંખ્યાનંદ સ્વામી, વ્રજાનંદ સ્વામી, અષ્ટવક્રાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, નિરંજનાનંદ સ્વામી, ગોવિંદાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, સજ્જનાનંદ સ્વામી, સત્યાનંદ સ્વામી, ઉજાસાનંદ સ્વામી, કલ્યાણાનંદ સ્વામી, ભાણેશ્વરાનંદ સ્વામી, શ્રી ગુરુચરણ રતાનંદ સ્વામી. આદિ 50 સંતો હતા. આમાં મેં તમને મુખ્ય મુખ્ય સંતોના નામ કીધા. એ રામાનંદ સ્વામીના જે સંતો હતા, એ સંત ભેળા પછી મુક્તાનંદ સ્વામી રહેવા લાગ્યા. અને એ સંતો જેવી રીતે ઠાકોરજી જમાડતા કહેતા, પત્રમાં જમતા, પછી મુક્તાનંદ સ્વામીએ પણ ભાઈ રામદાસ સ્વામીએ પત્ર સ્વામીને આપ્યું અને
માળા જોડીને પત્તર ગ્રહ્યા, માળા પત્તર જોડી બધું જ મુક્તાનંદ સ્વામીએ ભૈરમદાસ સ્વામીની જેમ ગ્રહણ કર્યું. કારણ કે ભૈરમદાસ સ્વામી રામાનંદ સ્વામીના મુખ્ય હતા. એ પણ વાત દોહરાવી દઉં, ભૈરમદાસ સ્વામી ઉત્તર ગુજરાતની લીલામાં આવે છે આ પ્રસંગ, કે જ્યારે રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામી જોડે રહેતા હતા ને, એ સમય દરમિયાન ભૈરમદાસ સ્વામી રામાનંદ સ્વામીના શિષ્ય એ વખતે થયા હતા. જ્યારે આત્માનંદ સ્વામીથી રામાનંદ સ્વામીએ રામાનંદ સ્વામી ગયા હતા ને આત્માનંદ સ્વામી પાસે ગુરુ ધાર્યા હતા ને, પછી એમને ત્યાં ન ફાવ્યું, નિરાકારવાદી હતા, માટે પછી સાકરની ઉપાસના કરશે રંગ ક્ષેત્રમાં ગયા રામાનંદ સ્વામી. એટલે કહેતા ભૈરમદાસ સ્વામીની જેમ માળા જોડીને પત્તર મુક્તાનંદ સ્વામીએ પ્રાણ ગ્રહણ કર્યા. પેલા જુગ જેવા હતા ધન તે તો બની ગયા ક્ષણ, કે પેલા જે મુક્તાનંદ સ્વામી શામદાજી મહારાજના આશ્રમમાં રહેતા ત્યારે તો ઠાઠ માઠથી રહેતા હતા, ત્યારે તો પત્તર હોય ના, કારણ કે જેવા ગુરુ એવી રીતે પરંપરા ચાલતી હોય. એટલે આ બધું જોઈને કે માળા પત્તર જોડી એ જોઈને છે ને મુક્તાનંદ સ્વામીને અતિશય હૃદયમાં આનંદ થવા લાગ્યો, કે જે સાચા ત્યાગીની રીત હોય ને એ આ રીત છે, અને જે સાચો સાધુ હોય ને એને એ રીત મળે ને તો વધુ વધુ આનંદ આવે. એટલે મુક્તાનંદ સ્વામી પણ ભૈરમદાસ સ્વામીની સાથે રહી અને ભૈરમદાસ સ્વામી બધું શીખવાડતા હતા થોડું, કારણ કે પ્રથમ પહેલાં તો જોયું ના હોય કઈ રીતે પત્રમાં એ બધો ખ્યાલ ન હોય વિધિ, ભૈરમદાસ સ્વામી શીખવાડતા હતા. આ રામાનંદ સ્વામી પણ ભલામણ કરી દીધી હતી. આ મુક્તાનંદ સ્વામી કેવું પડતું નહોતું, બહુ બધું જ જાણી લેતા હતા, કારણ કે એક જ વાર મુક્તાનંદ સ્વામી જોયું એટલે પૂરું. અમુક સાધુની રીતે એવી હોય ને, જોઈ લઈ કે આ વ્યક્તિ કઈ રીતે છે, પછી એ પ્રમાણે રહેવાનું એ આગ્રહ કરે, અને એવા જે વ્યક્તિ હોય ને એ મહાન બની જાય. કહેતા સાનુકૂળતા, કે હામેળા વ્યક્તિને સાનુકૂળ થઈ જાય ને, એક ગમે વ્યક્તિ મહાન થઈ જાય ને એને કંઈ પછી કંઈ જગતરા લેવા દેવા કંઈ કશું લેવા દેવા હોય ને કોઈને, અરે એને બસ એટલું કે હામેળો રાજી થાય, હામેળો રાજી થાય, બસ એ દાસત્વને ભરેલા હોય દાસત્વને. એટલે આ મુક્તાનંદ સ્વામીનું પણ જીવન એવું હતું, એકવાર જોયું ને રામાન ભૈરમદાસ સ્વામીને જમતા, બધાને જમતા સંતોને જોયા ને, એટલે બધું એમને પણ આવડી ગયું હતું બધું જ. પછી મુક્તાનંદ સ્વામી પણ નિત્ય ઉઠે, કહેતા બ્રાહ્મ મુહૂર્તમાં નિત્ય પછી ચિંતવી ચરણ ચિત, સવારે ઉઠીને મુક્તાનંદ સ્વામી નિત્ય ભગવાનનું ધ્યાન કરતા ઉઠીને પથારીમાં. આજે સ્વામીની દિનચર્યા, કહેતા એની પોતાની દિનચર્યા અને રામાનંદ સ્વામીની સેવા કઈ રીતે કરતા હતા ને એના વિશે છે, કે મુક્તાનંદ સ્વામી દરરોજ બ્રાહ્મ મુહૂર્તમાં જાગીને અને ભગવાનનું ચિંતન કરતા, ચિંતન કરીને પછી સ્નાન વિધિ ભલી ભાતે કરે, જ્યારે થયું ન હોય પ્રભાતે, હજી તો પ્રાતકાળ ન થયું હોય ત્યાં તો મુક્તાનંદ સ્વામી જાગી મહારાજનું ભગવાનનું ધ્યાન કરી અને ધ્યાન કરીને સ્નાન વિધિ કરવા જાય. સ્નાન વિધિ કરીને પછી પહેરી સ્વચ્છ સુંદર વસન એક પાથરી રૂડું આસન, પછી જે ભગવી કંથા હોય એ ધારણ કરી અને સારું એવું આસન પાથરી અને ભગવાનને પધરાવે છે. આપણે નિત્ય પૂજા કરીએ ને એમ જ પધરાવી પ્રભુને તે માહી, પછી પ્રભુને પધરાવી પૂજે પ્રેમથી શ્રી યદુરાય, પછી ભગવાનને પ્રેમથી પૂજા કરતા ભજન કરતા ભક્તિ કરતા, જ્યારે પૂરી થવા આવે પૂજા, જ્યારે આવી રીતે નિત્ય સવારે ઉઠીને સ્નાન કરીને સારા ભગવા વસ્ત્ર ધારણ કરીને પૂજા કરી અને પૂજી પૂજા
પૂરી જા થાય ને જ્યાં મુક્તાનંદ સ્વામીની પૂજા પૂરી થવા આવે ત્યાં રામાનંદ સ્વામી જાગે. એને ખ્યાલ હતો કે મારે તો રામાનંદ સ્વામીની સેવા અત્યારે કરવાની છે. રામાનંદ સ્વામી જાગે એ પહેલા પોતાનો તમામ વિધિ પૂર્ણ કરી દેતા મુક્તાનંદ સ્વામી. કેવી ગજબની વાત કહેવાય ને ભગત, નકર થાય? ગુરુની સેવા કરવાની હોય ને એ પહેલા પોતાની બધી જ ક્રિયા પૂર્ણ કરી દેવી, એ તો બહુ બાપા બહુ અઘરું, બહુ ખતરનાક અઘરું છે. એ તો બહુ જે સાવધાન રે અને જેને ખરેખર રાજી કરી લેવા છે ને અને રુચિ જાણે છે ને એ જ કરી કે બાકી તો બધા તો મોટા પુરુષની ગોદમાં જ હાલેવા છે, બીજે ક્યાંય હાલેવા નથી. એટલે આપણે તો બધા ગોદમાં જ બેહવાનું છે. આપણે પ્રયત્ન કરવાના, પરંતુ એવું તો નિર્ધાર આપણે ના જ કરી દીધી કે હું તો આમ જ કરીશ, એ તો બહુ અઘરું છે. કારણ કે સત્વ અવસ્થા વર્તી હોય ત્યારે તો બધું થાય ને ભગત, જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે એમ થઈ જાય કે હું કરીશ, પરંતુ જોઈ વિચારીને ડિસિઝન લેવો કે આ થશે મારાથી, અને થાય તો બોલવું અને ન થાય ને તો આપણે તો શરણાગતિ સ્વીકારી લેવી. બાપ અમે કઈ તમારી જેમ થાય એવા નથી, અમે કઈ તમારી જેવા થાય એમ નથી. કારણ કે એમની સમજણ ઊંચી હોય, એમનું જીવન એટલું ઊંચું હોય. હવે આપણે કરવા જઈએ તો કીડી ડાયરેક્ટ હાથી થવા જાય, શું થાય? કીડીને માથે ચડવું હોય હાથીને, ડાયરેક્ટ ચડવા જાય કોઈ દાડા, એને ડાયરેક્ટ ચડવા જાય તો શું થાય? એ ધીરે 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 ચડે ને, અને હાથીને એને અસર ના હોય, કઈ કશું અસર ના હોય. કઈ મોટાને એવું હોય કે આ મુમુક્ષુ જેટલું કરે ને એટલું બહુ છે, ખાલી કીધું એટલું કરે એટલું બહુ છે. એટલે તો આપણે તો ભગત કેમાં હાલીએ? શરણાગતિ. બાપ અમારે કઈ તમારી જેમ થવાય નથી, બસ તમારી જોડે રહેશું ને એમાં અમારું બધું આવી ગયું. એટલે મુક્તાનંદ સ્વામી છે ને, આ મુક્તાનંદ સ્વામી વાત આખી અલગ છે, પરંતુ આપણે એમની પરંપરાના છીએ. પરંતુ આપણે ધીરે ધીરે લાવવાનો પ્રયત્ન કરો. વહેલા ના ઉઠતો તો વહેલું હવે જાગવાનું ચાલુ કરી દેવું જોઈએ. પૂજા વહેલી પૂરી ના થતી તો વહેલી પૂજા પૂરી કરતા થવું જોઈએ. ધીરે ધીરે આરતી પહેલાં તો થઈ જાય, આરતી પહેલાં તો થઈ જાય એવો તો આગ્રહ રાખીએ ધીરે ધીરે. એટલે રામાનંદ સ્વામી જાગે એ પહેલાં તો મુક્તાનંદ સ્વામીએ તો પોતાની વિધિ પૂર્ણ કરી દીધી હોય. જ્યારે પૂરી થવા આવે પૂજા ત્યારે જાગે સંત જે હદુજા, એમ ઉઠે છે સૌથી પહેલા રાજી કરવા સ્વામીને વેલા. પાછા બધા કરતા વેલા ઉઠતા મુક્તાનંદ સ્વામી. રામાનંદ સ્વામીને જેટલા શિષ્ય હતા ને એ બધા જ કરતા પ્રથમ કોણ ઉઠતું? મુક્તાનંદ છે. હવે આ હજી સંત થયા છે અને પ્રથમ જ દિવસ છે, આગલા દાડે વિધિ પૂરો થયો છે ને, અને બીજા દાડે શું થાક નહીં લાગ્યો હોય? લાગ્યો કે ના લાગ્યો હોય? આટલી 10 વર્ષની યાત્રા કહેતા મુક્તાનંદ સ્વામી 18 વર્ષે ઘરનો ત્યાગ કર્યો અને 28 વર્ષે દીક્ષા લીધી રામાનંદ સ્વામી આપી, તો 10 વર્ષનો હું થાક નહીં લાગ્યો હોય? આટલી તીર્થયાત્રા કરી 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 કરીને. પણ મુક્તાનંદ સ્વામી છે ને નિત્ય નવું ને નવું જીવન એમને લાગતું, નવો નવો દિવસ લાગતો. એમને તો ખાલી મન ક્યાં હતું? રામાનંદ સ્વામીમાં હતું. એમ તો રામાનંદ સ્વામીને રાજી કરી લેવાતા, રાજી કરી લેવાતા, રાજી કરી લેવાતા. આ જોવા જેવું છે, મુમુક્ષુએ વિચારવા જેવું છે. આપણે બધાએ શું આપણે મોક્ષના માર્ગમાં જ્યારે ચડ્યા છીએ તો જ્યારે આપણે પ્રથમ જે દિવસ હતો એ દિવસ યાદ રાખીએ છીએ? યાદ રાખીએ છીએ? નથી રાખતા તો આપણે જીવનમાં બહુ મોટી ભૂલ કરીએ છીએ, બહુ મોટી ભૂલ કરીએ છીએ. અને જે જીવનમાં પ્રથમ દિવસ યાદ રાખે ને એ વ્યક્તિ તમે જોજો, એ સાધુ હોય તો કે હરિભગત હોય, એ તમારા તો પછી સદગુરુના હૃદયમાં બેહી ગયા હોય, બેહી ગયા હોય ને બેહી ગયા હોય, બેહી ગયા હોય, બેહી ગયા હોય, બેહી ગયા હોય. કારણ કે એને પોતાનું જીવન ખ્યાલ છે કે હું જ્યારે આવ્યો ત્યારે મારામાં કંઈ હતું નહીં,
પરંતુ એમના થકી બધું સતત જે અનુસંધાન રહ્યું ને બહુ અઘરું છે, બહુ અઘરું છે. એવું નથી નથી થતું. આજે પણ એવા મુક્તો લોયાધામ પરિવારમાં છે, સાધુમાં પણ છે અને ભક્તોમાં પણ દેખાય દેખાય કે સતત એમને પ્રથમ દિવસ યાદ રહેતો હોય, યાદ રહેતો હોય. એટલે મુક્તાનંદ સ્વામી સૌથી પહેલા બધા સંતો કરતા પણ પ્રથમ જાગી જતા, અને એ પણ રામાનંદ સ્વામીની સેવા કરવા માટે. અને એ સેવા કેવી રીતે? પોતાની બધી જ વિધિ પૂર્ણ કરીને. એવું નહીં કે ગુરુ જાગી ગયા પછી હવે ગુરુ ના વાગ્યા છે ને તો હું એ પૂજા પતાવી દઉં, ગુરુજી ધોતા પહેર્યા છે ને તો હું થોડુંક આ બધું એમને તૈયાર કરી દઉં, એવું કશું જ નહીં. પણ રામાનંદ સ્વામી જાગે પહેલા, મુક્તાનંદ સ્વામી જાગી જતા અને બધા સંતો કરતા પહેલા જાગતા. એમ ઉઠે છે સૌથી પહેલા રાજી કરવા સ્વામીને વેલા ઉઠી દયાળુ સ્નાને સીધાવે. કોણ સ્નાન કરવા જાય છે હવે? રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામીને સ્નાન કરવા જવાનું હોય એ પહેલા તો મુક્તાનંદ સ્વામી બધું તૈયાર રામાનંદ સ્વામી માટે કરી દેતા, કે ગુરુદેવ માટે પાણી ગરમ તો છે ને, એમનું દાંતણ બરાબર તો મેલી દીધું છે ને, એમના વસ્ત્ર તો બરાબર મેલી દીધા છે, ચાદર તો બરાબર મેલી દીધી છે. એટલે બધું જ આગલા રાતે તો બધું તૈયાર કરી દીધું હોય, પરંતુ સવારે મેલા મુક્તાનંદ સ્વામી જાગીને પોતાની વિધિ પૂર્ણ કરીને પછી તરત જ જોયાવે કે રામાનંદ સ્વામીની ચાદર તો બરાબર છે ને, પાણી તો ગરમ તો છે ને. કેમ કે જ્યારે મુક્તાનંદ સ્વામી જાગીને સૌથી પહેલાં રામાનંદ સ્વામી માટે પાણી ગરમ કરવા મેલી દેતા કે પૂજા પૂરી થાય ને ત્યાં સુધી ગરમ પાણી થઈ જાય ગુરુદેવ માટે. એટલે સતત જોયા કરે કે ગુરુદેવને ઠંડુ તો નહીં લાગે ને શિયાળામાં પાણી. જેવી ઋતુ એ પ્રમાણે પાણીની વ્યવસ્થા મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીની સેવામાં કરતા. એમ ઉઠી દયાળુ સ્નાને સીધાવે, રામાનંદ સ્વામી સ્નાન કરવા જાય ત્યારે ફૂલને તુલસી લે. અને જ્યાં રામાનંદ સ્વામી સ્નાન કરવા જાય છે અને આ બાજુ મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીની પૂજા માટે કહેતા, રામાનંદ સ્વામી જે પૂજા ભગવાનની કરી એ ભગવાનની પૂજા માટે તુલસીને ફૂલ લેવા જતા, ભગત તમારી જેમ તમે કેમ ઠાકોરજી મહારાજ માટે ઘનશ્યામ ડેઈલી ફૂલ મહારાજ આવે પેલા કેમ ધરાવી દો છો, એમ કહી દો છો ને ડેઈલી, એમ સ્વામી પણ છે ને રામાનંદ સ્વામીની માટે નિત્ય રામાનંદ સ્વામી સ્નાન કરાવવા જાય અને ફૂલને તુલસી અલગ અલગ પ્રકારના ફૂલો લેવા જાય. કરે સરસ પૂર્વ તૈયારી તે તો સ્વામીશ્રીને લાગે સારી. અને એવી તૈયારી કરતા ગુરુદેવ રામાનંદ સ્વામી સ્નાન કરીને જ્યાં બહાર આવે ને તે તો મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીની આખી પૂજા પાથરી દીધી હોય, પુષ્પ મેલી દીધા હોય, ભગવાનની પૂજા પાથરી દીધી હોય. અને એ પાછું એમ નહીં નીચે બધું પોતા મારીને પોતા મારીને પોતા મારીને મદ ઘી દહી દૂધ સાકર એવું પંચામૃત સુખ કર, તેને લાવે અભિષેક કાજ વળી કેસર જળ સમાજ. રામાનંદ સ્વામી પાસે ઓલા ઠાકોરજી મહારાજ નાના લાલજી કહેવાય ને, એ લાલજીની સેવા રામાનંદ સ્વામી કરતા. એ લાલજીની સેવા માટે પછી કેમ આપણે ઠાકોરજી મહારાજ માટે દૂધ ઘી પંચામૃત મધ કેસર બધું હોય ત્યારે કરવાનું હોય, એમ મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીની પૂજા માટે લાલજી માટે આ પંચામૃત કહેતા અભિષેકનો સામાન બધું જ તૈયાર કરીને મેલી દેતા. બધું તૈયાર હોય પંચામૃતનો સામાન કહેતા અભિષેકનો સામાન બધો જ તૈયાર હોય, મધ હોય ઘી હોય દહી હોય દૂધ હોય સાકર હોય અને કેસર હોય આરતી હોય આ બધું જ મેલી દે. અને એટલું જ નહીં, જ્યાં રામાનંદ સ્નાન કરીને બહાર આવે ત્યાં તો એટલું જોવે ગુરુદેવના ધોતિયા કેટલા ઉપવસ્ત્ર બરાબર તો છે ને, ધોતી તો બરાબર છે ને, એટલે જોવે કે કાલે મેં મેલું હતું પરંતુ આ જોયેલું કંઈ વિખાય તો નથી ગયું ને, એટલે બધું જોઈ રાખે. તેને લાવે અભિષેક કાજુ વળી કેસર
જળ સમાજે સજાવે પછી પ્રેમે આરતી મૂકે કપૂર સુગંધી અતિ. એટલે આરતી પણ મૂકી દે, કપૂર પણ મૂકી દે. નાનામાં નાની, નાનામાં નાની ભૂલ ન થાય તેની સંભાળ રાખે સદાય. એક પણ ભૂલ ન થાય ને એનો એનું કાળજી, એની કાળજી રાખતા મુક્તાન સિંહ, એનું ધ્યાન રાખતા કે ગુરુદેવ ને કોઈ અગવડતા ના પડે, એમને ચિંતા ન થાય, એમની પૂજામાં ખલેલ ન પહોંચે, એ બહુ ધ્યાનમાં રાખતા મુક્તાનંદ સ્વામી. કે ગુરુદેવને આ વસ્તુ જોશે પૂજા માટે, ગુરુદેવને આ વસ્તુ પૂજા માટે જોશે, લાલજી માટે આ જોશે, એવી નાના નાની વસ્તુ ધ્યાનમાં રાખીને મુક્તાનંદ સ્વામી સેવા કરતા. આ બહુ અઘરું છે, બહુ. એટલે અઘરુંમાં અઘરું છે સદગુરુની સેવા કરવી ને ટાઈમ ટુ ટાઈમ, અઘરું છે. એમાં તો બહુ ધ્યાન રાખવું પડે, બહુ એટલે બહુ ધ્યાન રાખવું પડે. ક્યારે ગુરુદેવ ઉઠે છે, ક્યારે સ્નાન કરવા જાય છે, પૂજા ક્યારે કરવાના છે, પૂજા પાથરવાની છે, તુલસી લાવવાના છે, એમના ધોત્યા મેલવાના છે, એ નિત્ય અનુસંધાન રહેવું કંઈ જેવી તેવી વાત નથી. આ તો જેને ખપ હોય ને, જેને રાજી કરી લેવા છે ને એની વાત છે. તમે જો ને એક દિવસ પણ ભૂલો છો ભગત કે મહારાજ માટે ફૂલ ન મેલમ, એક દિવસ ભૂલો છો? ભૂલો છો? નથી ભૂલતા. એનું કારણ તમને ખપ છે કે મુક્તાનંદ સ્વામી શ્રી ઠાકોરજી મહારાજને, ઘનશ્યામ મહારાજને ફૂલ મારે આપવાના છે, એને જો હું ફૂલ આપીશ ને તો મને મહારાજ અંતે ફૂલ લઈને લેવા આવશે, બરાબર ને? પછી મહારાજ આવશે ભગતને લઈ લેવા, દોડતા દોડતા આવો આવો આવો. પછી તો મહારાજે મુક્તાનંદ સ્વામી અને દાદા ગુરુજી અને બધા સદગુરુ સંતોએ તો સરસ મજાનો ભગત માટે હાર તૈયાર રાખ્યો છે, ગુલાબનો અને કરણનો અને ચંપાનો અને જે જે ફૂલ દાદા લાવે છે ને બધાનો, કે લ્યો લ્યો તમે બહુ ફૂલ ધરાય અમને, હો નિત્ય સેવા કરતા હતા, જ્યાં સુધી મંદિરમાં રહ્યા અમારી પાસે આવ્યા ત્યાં સુધી તમે અખંડ અમારી માટે ફૂલ લાવતા હતા, એ સેવાથી અમે પ્રસન્ન થયા છીએ. કે જ ને મહારાજ, ના કે આ ઠાકોરજી મહારાજ બહુ પ્રતાપી છે, એ તો બહુ ધ્યાન રાખે, પડે પડે બધું ધ્યાન રાખે, ઘનશ્યામ મહારાજ પડે પડે જોતા હોય બધું. મહારાજ નહીં કહેતા કે અમે બધું જોઈએ છીએ, અમે બધું જ જોઈએ છીએ, અને આપણી સેવા અંગીકાર મહારાજ કરતા હોય. અને ભગત તમે તે કીર્તન ગાતા હોય ને ઠાકોરજી મહારાજ અને ઘનશ્યામ મહારાજ, એટલે જોવે કે અમારો ભગત જે કીર્તન ગાય છે ને, સેવા કરે છે ને, એટલે પછી આવે તમે ધામમાં જાઓ ને ત્યારે મહારાજ અને સદગુરુ સંતો તમે જેવા ધામમાં પગ મેલો ને તરત જ કીર્તનની, મહારાજ કે બ્રહ્માને છે કે કીર્તન ગાઓ કીર્તન ગાઓ, મારા ભગત આવ્યા છે. અને શિરામણનું પણ કીર્તન બોલજો, અમારા બીજા ભગત આવ્યા છે. પછી પ્રેમાનંદ સ્વામી કહે મહારાજ કે પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાઓ, અમારા ભગત આવ્યા છે, શિરામણનું કીર્તન ગાઓ. કહેતા બધી સેવા છે, કીર્તન ગાવા, આ ભક્તિ કરવી, અને સેવાથી જ આપણી મુક્તિ થાય છે. સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. એટલે રામાનંદ સ્વામીની નાનામાં નાનામાં નાની સેવા હોય એ બધું જ ધ્યાન મુક્તાનંદ સ્વામી રાખતા. એમ કરી પૂજાની તૈયારી, આવી રીતે પૂજાની તૈયારી કરી મૂકે સ્વામીના વસ્ત્ર સંભાળી, અને પાછું જોઈ લે. મેં ના કીધું કે વસ્ત્ર તો બરાબર મેં મેલી દીધા છે, નથી મિલ્યા કે ભૂલે તો નથી ગયું ને, એમ ફરીવાર જોવા જાય. આવે દયાળુ કરીને સ્નાન, જ્યારે રામાનંદ સિંહ સ્નાન કરીને બહાર આવે છે, પહેરે વસ્ત્રને સંભાળી કાન, અને મુક્તાનંદ સિંહ જે વસ્ત્ર મેલેલા હોય રામાનંદ સિંહ માટે એ ધારણ કરે છે. પછી બેસે જ્યારે પૂજા માહી, કોણ પૂજામાં બેસે છે? પછી રામાનંદ સિંહ પછી પૂજા કરવા બેસે છે. પૂજે રાધાપતિ યદુરાએ, પછી ભગવાનનું પૂજન કહેતા પૂજા કરે છે. અને જ્યાં રામાનંદ સ્વામી ભગવાનની પૂજા કરે છે ને, આ બાજુ મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીને વસ્ત્ર ધોવા જાય છે. ક્યાં જાય છે? ધોત્યા ધોવા જાય છે. એમ નહીં કે પછી ધોશું બે ચાર કલાક પછી, અમુક સેવકો તો પછી કરે છે ને ગુરુદેવ પૂજા, અચ્છા મારી પૂજા બાકી છે, શાકનો વઘાર બાકી છે, એ શાકનો વઘાર નહીં કરું તો પહેલાં સ્વામી ખીજાશે,
ગુરુદેવને ધોત્યો તો પછી ધોરેક ડોલમાં મેલી દઈશ, પરંતુ મુક્તાનંદ સ્વામીની પદ્ધતિ જુદી હતી, જુદી હતી. જ્યાં રામાનંદ સ્વામી સ્નાન કરીને આવે, વસ્ત્ર ધારણ કરે અને પૂજામાં બેસે, તરત તો મુક્તાનંદ સ્વામી જોઈ લે બધું તો તૈયાર છે ને, ગુરુદેવને કંઈ ખલલ તો નહીં પહોંચે ને, તરત જ ક્યાં જાય છે? જ્યાં રામાનંદ સ્વામી સ્નાનાગાર કહેતા સ્નાન કરતા એ સ્નાનાગારમાં જાય છે, અને સ્નાનાગારમાં જઈને જ્યાં રામાનંદ સ્વામીના ધોત્યા હોય ને, એ ધોત્યા બરાબરના ધોવે છે, ધોવે છે. એવી રીતે ધોવે છે કે કાલે ગુરુદેવને કોઈ પગે લાગવા આવ્યું હોય, કોઈ હાર પહેરાયો હોય તો ડાગ ધોત્યામાં પડી ગયો હોય તો જોઈ, એક એક વસ્ત્ર આમ જોવે કે ડાગ તો નથી પડ્યો ગુરુદેવના વસ્ત્રમાં કોઈ જગ્યાએ, ફૂલનો ડાગ છે કોઈ, એટલે એવી રીતે ધોતા કે કોઈ પ્રકારનો ડાઘ ના રહે. ન કરતો અમુક ના ધોવે ને ધોતે તો ભયંકર ધોવે, આમ ધોત્યું ઊંઘો ને તો આપણને એમ થાય. એ પૂજ્યપાદ ગુરુજી જે વર્ણન કરે ધોત્યાનું, એ તો જોવા જેવું છે, સમજ્યા ને? એ તો જોવા જેવું. આપણે ધોત્યામાં ભાઈ ભયંકર સુગંધ આવતી, આમ 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 ઊંઘો ને ધોત્યા, એટલે ત્યાગીની વાત એમ ના સમજતા કે તે સંતોમાં જ આવતી હોય. સંતોની સુગંધ તો એવી હોય કે તમને બ્રહ્મરૂપ કરી દે ને અક્ષરધામમાં નાખી દે, પણ આ ગ્રહસ્થની કપડાની એટલી ભયંકર સ્મેલ હોય ને, અને પાછળ તો ત્રણ ચાર પ્રકારના તો સ્મેલ અત્તર માર્યા હોય, ઉપર અલગ અત્તર હોય, નીચે અત્તર અલગ છાંટ્યું હોય, માથામાં અત્તર છાંટ્યું હોય, અમુક તો માથામાં ચાલ, મેં ક્યાંક જોયો તો ગુજરાતમાં અત્તર છાંટતો હતો કપડાને, એટલે બુધવાર હતો, બુધવારના દિવસે રંગીન કપડાં પહેરવાના હોય, એટલે એ માણસે છે ને 10-12 દિવસ સુધી કપડાં નહોતા ધોયા, કપડાં નહોતા ધોયા ને, એટલા માટે બુધવાર રંગીન કપડાં પહેરવાના હોય, સોમ મંગળ તો સ્કૂલ ડ્રેસ હોય, પછી બુધવાર રંગીન ડ્રેસ પહેરવાનો હોય, એટલે રંગીન ડ્રેસ પહેરવાનો હોય ને, પછી એને તો કપડાં પહેર્યા અને એ કપડાંને 12 દિવસ સુધી એને ધોયા નહોતા, એટલે કે સ્કૂલમાં જાઓ ને તો હરી દુર્ગંધ આવે ને, સર ખી જાય કે છોકરાઓ ચીડે, પહેલાં તો હું એને સરસ કરી દઉં. એટલે સરસ કઈ રીતે કર્યા? કપડામાં તો સ્મેલ છાંટ્યો, આખા કપડામાં એટલો સ્મેલ છાંટ્યો, એટલો સ્મેલ અત્તર સ્પ્રે છાંટ્યો ને, એટલો બધો સ્પ્રે છાંટ્યો ને, આખી રૂમ સુગંધ 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 થઈ ગઈ, એટલું તો ઠીક. પછી હું બારીએ ઊભો હતો, અને બારીએ ઊભો હતો ને, પછી અમે જોતા હતા, 5-6 જણા જોતા હતા, એને માથામાં પણ સ્પ્રે છાંટ્યો. ક્યાં છાંટ્યો? માથામાં, માથામાં. પછી બાર આવ્યા ને એ ભાઈ, એટલે પૂછ્યું કેમ માથામાં સ્પ્રે છાંટ્યો? કપડામાં છાંટો તો બરાબર કહેવાય, વ્યાજબી કહેવાય, કે કપડામાં સ્પ્રે છાંટે તો વ્યાજબી કહેવાય, પણ માથામાં કેમ? આ તો એટલા માટે કે માથું પણ હું ઘણા દિવસથી ધોતો નથી. એટલે આવા ઘણા બધા હોય, અધિભૂતો ઘણા બધા આવા હોય છે. એટલે આ મુક્તાનંદ સિંહ રામાનંદ સિંહને કપડાં ધોવા જાય ને, એવી રીતે ધોતા કે રામાનંદ સિંહના વસ્ત્રમાં કોઈ ડાઘ કે કોઈ કરચલી કોઈ પડે ના, એવી રીતે ધોતા. ત્યારે ધોઈને વસ્ત્ર સૂકે તેમાં ઘેડ પડે નહીં લવે, અને જ્યારે બરાબર ધોત્યા રામાનંદ સિંહને નીચી નાખે ને, પછી સુકાવા જાય ને, તો એવી રીતે સરસ સૂકે ને કે કરચલી ના પડે ને, એવી રીતે. આ તમે જોજો ભગત, તમે ડ્રાયરમાં કપડાં સૂકો તો, ડ્રાયરમાં કપડાં સૂકો છો, વોશર કરો છો, પછી કપડાં બરાબર પહેલાં વોશર કરો પછી ડ્રાયર કરો ને, પછી કરચલી આમ ગોળ રીંગો વળી જતી છે, વળી જાય કે ના વળી જાય કપડાં, પછી તમે ઇસ્ત્રી માળવી પડે, પણ આમાં તો ત્યાગીને ઇસ્ત્રી તો મારવાના ના હોય, પણ ગોળીઓ તો પડી જાય ને, ગોળીઓ તો પડી જાય ને. પણ મુક્તાનંદ સ્વામી ત્યાર તો ડ્રાયર ને વોશર હતા જ નહીં બરાબર, પણ રામાનંદ સ્વામીના ધોત્યા એવી રીતે ધોતા અને એવી રીતે સૂકવતા કે ગુરુદેવનું એક વસ્ત્ર તો કરચલી તો નથી પડતું ને. આજે પૂજ્યપદ ગુરુજીનું વસ્ત્ર જોજો તમે, આપણા મંડળમાં ઘણા બધા સંતોના વસ્ત્ર તમે જોજો, ધોત્યા એકદમ સરસ હોય. સરસ એટલે મીન્સ કે એનો અર્થ જ નથી કે પછી હાવ આમ ફકીર તો છીએ જ, પરંતુ ફકીરની સાથે સાથે પણ સ્વચ્છતા રાખવી જોઈએ, અને સ્વચ્છતા રાખવી એ ગુરુજીને ખૂબ ગમે છે. ધોત્યા સારા રાખવા, હા ધોત્યા જેટલા સારા રાખીએ ને એટલું મન પણ સારું રાખવું, વિચાર પણ સારા રાખવા, હૃદય પણ સારું રાખવું. અમુકનું હૃદય સારું હોય, વિચાર સારા હોય, સાધુતાળા હોય, પણ એ વૈરાગી હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિને
વરી ચીક્યો એને આ આ વસ્ત્ર સાથે આ દુનિયા સાથે કાંઈ લેવા દેવા, એ વાત આખી અલગ છે, એ વાત આખી અલગ છે. પરંતુ અમુકનું તો વસ્ત્ર સારું હોય પણ મન ગંદું હોય, મન ગંદું હોય, મન ગંદું હોય. પણ એવું નહીં, વસ્ત્ર પણ ચોખ્ખા રાખવા, મન પણ ચોખ્ખું રાખવું, હૃદય પણ ચોખ્ખું રાખવું. અને એ ચોખ્ખું ક્યારે થાય? ઠાકુરજી મહારાજની સેવાથી અને સદગુરુની સેવાથી થાય, સેવાથી થાય. એટલે મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના કપડાં સુકાવવા જાય ને તો જોવે કે એક પણ ઘેર તો બેસતી તો નથી ને, બરાબર ઝાપટે, ખબર છે ને, કપડાં ઝાપટે બરાબરના, કપડાં ઝાપટે તો ઝાપટીને બરાબર ધોત્યા સુકવતા, કે કરચ લઈને આપડી જાય ને પછી ધોત્યા સુકાઈ જાય ને, પછી એવી રીતે હકેલતા કે કરચલી ના પડે એ રીતે, કે પ્રેસમાંથી થઈ ના હોય એવી રીતે, એવી રીતે. એટલે મુક્તાનંદ સ્વામી આવી રીતે સેવા કરતા. પછી આવી બેસે જોડી પાણ, ક્યાં આવીને બેસે? જ્યાં રામાનંદ સ્વામી પૂજા કરતા હોય ત્યાં આવીને બેસે. કેદી વધવી પડે ને વાણ, અને ક્યારે પાછું કેવું ના પડે મુક્તાનંદ સ્વામીને, કોઈને, મોટા સંતો ભાઈ રામદાસ સ્વામી હોય કે બીજા સંતો હોય, કેવું ના પડે મુક્તાનંદ સ્વામીને કે ગુરુદેવની પૂજામાં દર્શન કરવા આવો. ફટાફટ ધોત્યા ધોઈ સૂકવીને કમ્પ્લીટ ગુરુદેવની રૂચિ પ્રમાણે સેવા કરી અને ફટાફટ ગુરુદેવની પૂજામાં આવીને કીર્તન ગાવા લાગતા. શું કરતા? કીર્તન ગાવા લાગતા. જ્યારે થાય હરિપૂજા પૂરી ત્યારે રહીને ત્યાં જ હજુરી, જ્યાં સુધી રામાનંદની પૂજા પૂર્ણ ન થાય ને ત્યાં સુધી મુક્તાનંદ સ્વામી બેઠા રહેતા, બોલો, બેસી રહેતા મુક્તાનંદ સ્વામી ત્યાં સુધી, અને કીર્તન ગાતા રામસિંહ પૂજામાં. લઈ ભાજન જળ ફળ, જળ ફળ ફૂલ યથાસ્થાન મૂકી અનુકૂળ, અને જે પૂજન સામગ્રી બધી તૈયાર કરી હોય ને સ્વામીએ રામાનંદ સ્વામી માટે, એ જ્યારે લાલજીનો અભિષેક થઈ ગયો હોય, પૂજા પૂરી થઈ ગઈ હોય, એટલે અભિષેકનો જે સામાન હોય એ બધો જ અભિષેકનો સામાન, કેતા જે અભિષેકનું જળ હોય એ બધું લઈને યથાસ્થાને મૂકી આવતા. ક્યાં? કઈ જગ્યાએ? જયની જગ્યા હોય ત્યાં. નકર આજે તો ઘણા બધા સેવકો તો મેલ દે ફટફટ ધડાધડ ધડાધડ ના મેલ દે, એટલે એવું ના લેતા, આપણે બધા એમાં જ છીએ, હું તમે બધા હરખા જ છીએ, બધા જ હરખા જ છીએ. કારણ કે આપણે તો કેટલું કામકાજ હોય, મુક્તાનંદ સિંહ કરતાં વધારે કામકાજ હોય ને આપણે તો, કે રામાનંદ સિંહ કરતાં વધારે કામકાજ હોય આપણે તો, આપણે વધારે કામકાજ હોય એટલા માટે આવું થાય. પણ નહીં, આપણું કામકાજ કેવું હોય? વૈતરા જેવું. કેવું? વૈતરું. આપણા કામના વખાણ કરાય નહીં. કરાય ભગત? આપણી સેવાના વખાણ થાય કોઈ દિવસ? કોઈ દિવસ ના થાય, કોઈ દિવસ નહીં. ખબર છે, ઓલે એક સેવા કે કાયદા કઈ રીતે સેવા થાય ત્યારે કરવી પડશે, એ નહીં કરે ને તો પછી કે છે, એવી રીતે સેવા થાય. અને એક સામેવાળા કેવું જ ના પડે ને ઓટોમેટિક બધી સેવા કરે. એટલે મુક્તાનંદ સિંહ જીવન કેવું હતું? કોઈને કેવું જ ન પડે, કોઈને કેવું જ ન પડે એવી સેવા રામાનંદ સ્વામીની મુક્તાનંદ સ્વામી કરતા, અને બધું જ રામાનંદ સ્વામીનું ધ્યાન રાખતા. ગુરુદેવનું જમાડવાનું કેવું, ઉકરવાનું, એને કેવું ફાવે છે, કેવું નથી ફાવતું, એમને ધોત્યા કેવા ફાવે છે, કેવા નથી ફાવતા, એમને પૂજામાં તૈયારી કેવી જોઈએ છે, બધું જ એમને જાણી લીધું હતું. અને દીક્ષા આપીને આ તરત આવી સેવામાં લાગી જવું અને સેવા કરવી, કેટલું કપરું હોય, કપરું હોય કે ના હોય ભગત? આજે તમને દીક્ષા આપી હોય અને તરત તમને સેવામાં રાખીને લેમ આવે અને ગુરુજીની સેવા ક્યારેય જોઈ જ ના હોય કે કઈ રીતે એમની પૂજા તૈયાર કરવાની હોય, એમને જમવાનું શું રૂચે છે, એમને કેવી રીતે ગમે છે, કેવી રીતે નથી ગમતું, તો કેટલું અઘરું પડી જાય. હાથ તમને શીખવાડે, સાત સાધુ શીખવાડે કે સાત ભગત જાણતે એ શીખવાડે, તો એ લોચા મારીએ મારીએ ને આપણે મારીએ જ પ્રથમ દિવસે. પ્રથમ દિવસે નહીં, 50 વર્ષ સુધી સેવા કરીને તો એ લોચા મારી જાય, મારી કે ના મારી આપણે. પરંતુ મુક્તાનંદ સ્વામીની વાત આખી અલગ હતી. એ સેવા એવી રીતે કરતા કે કંઈક કેવું જ રામાનંદ સ્વામીની ગમતા પ્રમાણે સેવા કરતા, સ્વામીની રૂચિ પ્રમાણે સેવા મુક્તાનંદ સ્વામી કરતા. અને જ્યાં સુધી વાલા મુક્તો સેવાનું અંગ ના પડે ને
અને સદગુરુની રૂચિ પ્રમાણે સેવા ન થાય ને, ઠાકોરજી મહારાજની રૂચિ પ્રમાણે સેવા ન થાય ને, તો ક્યારેય ભગવાન નિવાસ કરીને રહેતા નથી હૃદયમાં. માટે જે સંતની સેવા કરે ને અને જે ભગવાનને ગમતામાં રહે છે ને, એ ભગવાનની સમીપે રહીને નિવાસ કરે છે. મહારાજ કે મધ્યના 28માં કે જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે, તે ભગવાનની સમીપે જઈને જ નિવાસ કરશે, અને જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે. મધ્યનું 28માં અને મધ્યના 40માં પણ આ જ વાત કરી છે. અને જ્યાં સુધી સેવા અંગ ના પડે ને ત્યાં સુધી બધું જ કાચું છે. અને સેવા પણ બહુ મોટા પુણ્યવાળાને મળતી હોય. મોટા સાધુની સેવા અને ભગવાનના ભક્તની સેવા જેનું પુણ્ય ઉદય થયું હોય ને એને જ મળતી હોય. મધ્યના 59માં મહારાજ કે ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે. અને આ જીવને જો બળ મળતું હોય ને તો સેવામાંથી જ મળે છે. મધ્યના 63માં કે જીવને બળ પામવાના અર્થે ભગવાન ને ભગવાનની ભક્તિની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી. આ જીવને જો બળ્યો કરવો છે, ભગવાનને પ્રસન્ન કરવા છે ને, તો સેવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. કોઈ ઉપાય નથી. અને સેવાથી છે એ અજ્ઞાનનો નાશ કરે છે. સેવા શું કરે છે? અજ્ઞાનનો નાશ કરે છે. તમે ગમે એટલી અગ્નિની ઉપાસના કરો કે સૂર્યની ઉપાસના કરો કે ચંદ્રની ઉપાસના કરો કે તારાની કરો કે પૃથ્વીની કરો, પરંતુ એ અજ્ઞાન ક્યારે હરે નહીં. પરંતુ મોટા પુરુષની સેવા કરી હોય ને એ તરત અજ્ઞાન હરી લે. ઠાકોરજી મહારાજની સેવા કરી હોય ને એ તરત અજ્ઞાન હરી લે એવું ભગવાન ઋષિઓને કહે છે. કૃષ્ણ ભગવાન ઋષિઓને કહે છે, નાગ્નિર ન સૂર્ય ન ચ ચંદ્ર તારકા ન ભૂર જલમ ચખમ શ્વસનોત વાંગ મનઃ ઉપાસિતા ભેદ કૃતો હરંતિ અહમ વિપશ્ચિતો ઘ્નતિ મુહૂર્ત સેવયા. અર્થાત અગ્નિ, સૂર્ય, ચંદ્ર, તારા, જળ, આકાશ, પવન, પાણી અને મન એમની જો ઉપાસના કરી હોય તો એ પાપનું જે મૂળ અજ્ઞાન એ ક્યારે હરતા નથી. આ બધા જ કોઈ પાપનું જે મૂળ, પાપનું મૂળ શું? અજ્ઞાન. અજ્ઞાનને કારણે પાપ કરે છે. પણ આની ગમે એટલી ઉપાસના કરો પણ છતાં પણ સેવા કરો તો પણ હરે નહીં. તમને કર્મનું ફળ આપી દે, પણ ફળ પૂર્ણ થતા તરત તમે જ્યાં હતા ત્યાં. પરંતુ ઉપાસિતા ભેદ કૃતો હરંતિ અગમ વિપશ્ચિતો ઘ્નતિ મુહૂર્ત સેવયા. કે જે વિવેકી સત્પુરુષ છે અને એ સત્પુરુષની થોડી પણ સેવા કરવાથી પાપનું મૂળ જે અજ્ઞાન એનો નાશ થાય છે. શું થાય છે ભગત? નાશ થાય છે. અને ગુરુની સેવા અને ભગવાનની સેવા છે ને એને પંડિતોએ છે ને બહુ મોટી તપસ્યા કીધી છે. તપસ્યા છે જ ને? નહીં તપસ્યા? ભગવાનની સેવા કરવી અને સત્પુરુષની સેવા કરવી બહુ અઘરી નહીં, અઘરી જ છે. એટલા માટે જ કીધું છે કે સંવિભેજ્ય ગુરુ શ્રિયા તદ વે દુષ્કર્મ ઉચ્યતે. સંવિભજ્ય ગુરુશ્ચર્યા તદ વય દુષ્કર્મ ઉચ્યતે. અર્થાત કે ગુરુની સેવાને મોટા મોટા વિદ્વાનોએ કઠિન તપશ્ચર્યા કહી દીધી છે મહાભારતમાં. એટલે ધ્યાન રાખવું આપણે જીવનમાં કે સેવા કરી લેવી. ભગવાનને જેવી રીતે ગમતું હોય, સત્પુરુષને જેવી રીતે ગમતું હોય ને, ભક્તોને જેવી રીતે ગમતું હોય ને એવી રીતે સેવા કરી લેવી. અને સાધુની સેવાથી જેના પ્રારબ્ધમાં હાવ દુખ્યા જીવ લેખું હોય પણ મોટા સાધુની સેવા કરે તો એ સુખ્યા થઈ જાય. વર્તમાનમાં મહારાજ કહે છે ને કે મોટા પુરુષની સેવામાં જો ખબરદાર થઈને રહે તો એના પાપ બળીને ભસ્મ થઈ જાય. શું થઈ જાય? પાપ બળીને ભસ્મ થઈ જાય. એટલે સેવા સિવાય કોઈ એવું સાધન નથી કે ભગવાન થાય છે. બીજી બધી
ભક્તિ કરવાથી ભજન કરે ભગવાન પ્રસન્ન થાય છે, પરંતુ ભગવાનની સેવા કરવી ને એ બહુ અઘરી છે, બોલે બહુ અઘરી છે. આપણે આપણા જીવનમાં વિચારીએ કે આપણે સેવા કરીએ છીએ એ દેહભાઈને સ્વતા કરીએ, દેહાભિમાન સ્વતા કરીએ છીએ કે નિસ્વાર્થ ભાવે કરીએ છીએ, મોક્ષના માટે કરીએ છીએ કે મને બધા વખાણે એના માટે કરીએ છીએ. ના હોય, ઘણા બધા સેવા કરે તો શેના માટે કરે? પોતાનું માન પુષ્ટ થાય, પોતાના વખાણ થાય માટે. પરંતુ સાચી સેવા તો એ જ કે નિસ્વાર્થ ભાવે, નિષ્કામ ભાવે, સત્પુરુષ જેમ રાજી થાય, ઠાકોરજી મહારાજ જેમ રાજી થાય એમ કર્યા કરે. આ મુક્તાનંદ સ્વામી જીવનમાં શું હતું? એને કોઈને દેખાડવું હતું? એમને પૂજાવવું હતું? એમને એવું હતું કે રામાયણ સ્વામી મારા વખાણ કરી એમની પૂજા કરું? તો મુક્તાનંદ સ્વામી એવું હતું કે હું વહેલો જાગી જાઉં, બધા કરતા, બધા સંતો કરતા વહેલો જાગી જાઉં, રામાયણ સ્વામી મને વખાણે અને રામાયણ સ્વામી મને બધું કરી દે, એવું હતું મુક્તાનંદ સ્વામીને? અને એવું હોય ને તો બહુ દાડા ચાલે, એવું જેને હોય ને એને કઈ ચાલે નહીં. એ તો જયારે માન ભંગ થાય એટલે તરત જ હતો ત્યાં ને ત્યાં જ જતો રહી. પણ મુક્તાનંદ સ્વામીની વાત આખી અલગ હતી, અલગ હતી, અલગ હતી. એને એક જ લક્ષ્ય હતું કે ગુરુદેવને રાજી કરી લેવા છે, બસ. બીજું મારે કઈ કરવું નથી, કઈ કરવું નથી. પછી લીએ છે ચરણ રજ, પછી યથાસ્થાને બધી વસ્તુ મૂકી આવે ને અને ભગવાનની આરતી થઈ જાય ને, પછી ગુરુને કહેતા રામાનંદ સ્વામીને ગુરુદેવને દંડવત પ્રણામ. મુક્તાનંદ સ્વામી નિત્ય કરતા, અને જે ચરણ રજ નહીં રામાનંદ સ્વામીની એ માથે ચડાવતા. જેને માથે, જેને માટે મથે શિવ અજ, એમ ક્રમ થયો નિત તણો, વધે નેહ તેથી ઘણો ઘણો. આવી રીતે નિત્ય ક્રમ મુક્તાનંદ સ્વામીનો હતો રામાનંદ સ્વામીની સેવા કરવાનો. સ્વામી પણ પ્રસન્ન છે, રામાનંદ સ્વામી પણ મુક્તાનંદ સ્વામીનું આવું જીવન જોઈને ખૂબ પ્રસન્ન થયા. ખૂબ એટલે ખૂબ પ્રસન્ન થયા, ખૂબ પ્રસન્ન થયા. મુક્તાનંદ સ્વામી તો પ્રસન્ન તો હતા જ પ્રથમ ક્ષણ, યાદ છે આપણને? સરદારમાં જાપાની અંદર આવતા રામાનંદ સ્વામી જ્યાં દર્શન કરે છે ત્યારે જ એને થઈ ગયું આજ મારા ગુરુદેવ. અને રામાનંદ સ્વામી જેવા દર્શન કર્યા મુકુંદાસના, કહેતા મુક્તાનંદ સ્વામીના, સ્વામીને મળ્યા, તરત જ નક્કી કરી દીધું હતું કે આજ મારા શિષ્ય છે, પરંતુ જે વિધિકરણ છે વિધિ પૂર્ણ કરી દઈએ. એટલે રામાનંદ સ્વામી ઘણા દિવસથી જોતા હતા, એમાં પણ સાધુ થયા પછી મુક્તાનંદ સ્વામીનું જીવન આવું જોયું ને કે રામાનંદ સ્વામી એક પણ ચિંતા થવા ન દે, કોઈ પણ પ્રકારની ચિંતા રામાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી થવા દેતા નહોતા. અને એ જ શિષ્ય સાચો કે પોતાના સદગુરુને કઈ ચિંતા થવા ન દે, ન દે, એ શિષ્ય સાચો. નહીતર તો હા, એનો અર્થ એવો નથી કે ખરેખર તો આમ તો જોવા જઈએ ને સત્પુરુષ જ આપણી ચિંતા કરે, આપણે તો કાંઈ ચિંતા કરીએ એવા, આપણે ચિંતા શું કરીએ સત્પુરુષની? મન કહી દો, આપણે સત્પુરુષની ચિંતા કરીશ? ઠાકોરજી મહારાજની કરીએ છે? હે, આપણે ચેની ચિંતા કરીએ? સર મારું કપડું બરાબર છે ને ફાટી તો નથી ગયું, નવું લેવાનો સમય આવી ગયો સારો, થાય કે નહીં થાય ને? સર મોબાઈલમાં બેલેન્સ ખૂટી ગયું છે, મોબાઈલમાં બેલેન્સ પુરાવવાનું, સારું વાઇફા પકડાતું નહીં બરાબર, એટલે મારે કંપનીવાળાને ફોન કરવો પડશે. આજે ભજીયા નહીં બન્યા એટલે સારું, બે દાડાથી ભજીયા નહીં બન્યા, ચાર દિવસથી ખાલી રોટલી શાક ચાલે છે, ભજીયા બનાવવા પડશે. આપણે તો એની જ ચિંતા, આપણે હંમેશા આપણી ચિંતા કરીએ છીએ, અને આપણી ચિંતા કરીએ છીએ ને એટલે આપણે ચિત્તમાં હળગ્યા કરીએ, જે ચિંતા કરે એ હળગ્યા કરે પોતાને ચિત્તમાં, કહેતા પોતાની અગ્નિમાં જ હળગ્યા કરે. આ જીવ પોતાની જ ચિંતા કરે છે, અને એ વાત સાચી છે, જીવે પોતાની ચિંતા કરી, પણ મોક્ષના માર્ગની ચિંતા કરવાની છે, શેની? મોક્ષના માર્ગની. અને એ પણ એવી રીતે ચિંતા કરવાની છે કે આ મોક્ષના માર્ગમાં બીજું મને કંઈ ન થઈ જાય, કહેતા સંગ બદલાઈ ન જાય સત્પુરુષ સિવાય બીજા કોઈનો, આ ભક્ત સિવાય બીજા કોઈનો સંગ ન થઈ જાય, આ ઠાકોરજી મહારાજ સિવાય
મને બીજું કંઈ સાંભળે નહીં એ આપણે બધું ધ્યાન રાખવાનું છે, એ બધું ધ્યાન રાખવાનું છે. એનો અર્થ એવું ના હમતે કે કપડાનું ધ્યાન, કપડાનું ધ્યાન તો રાખવાનું જ છે, પોતાની જે નિજી ચિંતા છે કરવાની તો છે, પરંતુ અનાસક્ત ભાવે ધીરે ધીરે બધું કરતું રહેવું, બધું કરતું રહેવું. કારણ કે હજી તો સાધન દશાવાળા ને આપણે બધાએ, આપણે તો ડાયરેક્ટ તો છીએ નહીં કે ભૂસકો મારી દઈએ તરત જ, તાકાત જ નથી આપણે તો. એટલે તો આપણું છેલ્લા, આપણે પેલું કયો મધ્ય કયો, પ્રથમ કયો મધ્ય કયો કે અંત્ય કયો, બધી જગ્યાએ એક જ આપણે ઘૂંટી મારવું, ઠાકોરજી મહારાજના ખોળામાં અને સદગુરુની, સદગુરુના ખોળામાં આપણે શોભે. નહીતર આપણા તો સાધન, આપણી સેવા, આપણી ભક્તિ, એ તો મહારાજ તો જબરદસ્ત હસતા હોય, જબરદસ્ત હસતા હોય, હસતા હોય. તમે જ્યારે મહારાજના ધામમાં જાઓ ને ભગત, ત્યાં મહારાજ તો હાર પહેરાવશે અને મહારાજ હસતા હશે બરાબર. ના તમે પૂછો મહારાજ કેમ હસો છો, બસ હસું છું. ના મહારાજ કહો ને કેમ હસો છો, બસ એમ જ. મહારાજ એમ કે આ તો તમે તો મુક્તાનસિંહના ખોળામાં બેઠા હતા ને, આ તો દાદા ગુરુજીના ખોળામાં બેઠા હતા ને, આ સદગુરુના ખોળામાં બેઠા હતા ને, એટલે કલ્યાણ થયું છે. શું કહે, એટલે કલ્યાણ થયું છે. નહીતર બાકી તમારા કઈ સાધન એવા હતા જ નહીં કલ્યાણ થાય એવા, તમારામાં એવી કોઈ આવડત જ નહોતી કઈ કલ્યાણ થાય એવું. મને કહે મહારાજ કે આવ્યો કબૂતરના કજ રહ્યા, શું કબૂતરના કબૂતર જ રહ્યા, શું કર્યું તમે, કશું કર્યું નથી, તમારા કઈ સાધન નથી. આ તો તમને મુક્તાનંદ સ્વામીની ખોળામાં રહેવા મળ્યું ને, આ તો દાદા ગુરુજી મળ્યા ને, આધારાનંદ સ્વામી મળ્યા ને, તમને સદગુરુ પ્રગટ મળ્યા ને, એને લઈને કલ્યાણ થયું છે, નહીતર કાંઈ તમારું કલ્યાણ થાય એવું નથી. એટલે આપણે કોઈ પણ પ્રકાર સેવાનો અહંકાર, સાધનનો અહંકાર કશું જ નહીં. આપણે તો એટલું જ, આ મુક્તાનંદીય પરંપરાના ખોળામાં બેઠા છીએ ને, આ ઠાકોરજી મહારાજના ખોળામાં બેઠા છીએ એટલે કલ્યાણ છે, બાકી તો આપણું કલ્યાણ. એટલે રામાનંદ સ્વામી પણ ખૂબ પ્રસન્ન થયા મુક્તાનંદ સ્વામી પર, ખૂબ એટલે ખૂબ પ્રસન્ન થયા. જેમ થાય પ્રભુની પ્રાપ્તિ એવા બતાવે નીત ઉપાય મુનિ સંગ્રહે મને માય, આવી રીતે રામાનંદ સ્વામીનો રાજીપો પ્રાપ્ત કરી અને મુક્તાનંદ સ્વામી હૃદયમાં ખૂબ ખૂબ પોતાને આનંદ થાય છે હૃદયમાં, કે મારી પર ગુરુદેવ પ્રસન્ન થયા, મારી પર ગુરુદેવ પ્રસન્ન થાય છે, બસ મારે જે મારે જીવનમાં કરવું છે ને એ થાય છે. વળી વર્તે તેમજ પોતે અતિ શ્રદ્ધાને મહાત્મા સુતે, રાજીપો થયો છતાં પણ મુક્તાનસન જીવન દાસત્વ, દાસત્વ ભરેલું હતું. રાજીપાનો અહંકાર નહોતો કે મારી ઉપર, ઘણાને હોય સદગુરુ રાજીપો થઈ ગયો તો આમ મારી પર ભાઈ સદગુરુ રાજી છે, પણ એવું મુક્તાનસિંહના જીવનમાં નહોતું. અને આપણે એ પરંપરાના છીએ, સદગુરુની ગમે એટલી નિષ્ઠા હોય કે ઠાકોરજી મહારાજની ગમે એટલી નિષ્ઠા હોય, એ નિષ્ઠાનું જો મૂળ સ્વરૂપ જોવે ને તો દાસત્વ છે, કે એમનું બધું આપેલું છે ને એમના થકી છે, એમના થકી છે. એવા સાધુ છે આ લોયાધામ પરિવારમાં, નિષ્ઠા હોય, વફાદારી હોય, ઉપાસના હોય, ઉપાસના તો હોય પરંતુ નિષ્ઠા, વફાદારી, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ બધું જ હોય જેના જીવનમાં, બધું જ હોય, તપ હોય, ત્યાગ હોય, વૈરાગ્ય હોય, બધી જ રીતે હોય, પરંતુ એમનું જીવન જોઈને, મેં કીધું હતું ને કાલે, એમનું જીવન જ જોઈને જ આપણને બળ મળી રહી, બળ મળી રહી આપણને. એટલે એવા સાધુના યોગમાં, એ સત્પુરુષના યોગમાં, એ ઠાકોરજી મહારાજના યોગમાં છીએ ને, એટલે આપણે આનંદમાં છીએ, આનંદમાં છીએ. એટલે આવી રીતે મુક્તાનંદ સ્વામી ઉપર રામાનંદ સ્વામી ખૂબ રાજી થયા, અને રાજી થયા ને પછી જે શીખે છે રામાનંદ સ્વામી એ વાત આપણે કાલે લઈશું, એ કથા પૂર્ણ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મા વાસુદેહમ રે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજ.